અમદાવાદ દૂધેશ્વર સરકારી શાળા 3-4 ખાતે સરકારી પોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું કરાયું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહી પોષણ દેશ રોશનના આહવાન અંતર્ગત બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણ સ્તરમાં વધારો કરવાના હેતુથી તારીખ 23 જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દાહોદ ખાતેથી ગુજરાત પોષણ અભિયાન 2020 અને 2022 અભિયાનની શરૂઆત કરવામાં આવી, જેના ઉપલક્ષે અમદાવાદના દૂધેશ્વર મ્યુનિસિપલ શાળાના 3-4 ખાતે આ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે RFO IFS BA વ્યાસ ઉપરાંત ફાલ્ગુનીબેન મેહુલ આચાર્ય, સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર, આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમ દરમિયાન 12 તંદુરસ્તી હરીફાઈ, વાનગી હરીફાઈ, પોષણના જીવનચક્રને લાગતી ફિલ્મનું નિર્દેશન વગેરે આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સાથે તેમના પ્રવચન દ્વારા આ પોષણ અભિયાનને લાગતી માહિતી ઉપસ્થિત લોકોને પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત તંદુરસ્તી અને વાનગીને લાગતી હરીફાઈના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ પાલકદાતાઓનું સન્માન કરાયું હતું. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. આ પોષણ ઉત્સવનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશથી 23 તારીખથી દાહોદ જિલ્લાથી શરૂ કર્યો. આની પાછળની ભાવના આપણી એવી છે કે રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહી જાય, અને એટલા માટે કરીને આ કાર્યક્રમની શરૂઆત કરેલી છે. 30મી તારીખથી આ કાર્યક્રમ શરૂ થયેલો છે અને 3 દિવસમાં આજે એનો 3જો દિવસ છે. આના ઉપરથી આપણે એક વસ્તુ તૈયાર કરવા માગીએ છીએ કે તમામ પ્રજાજનોમાં એક સંદેશો પહોંચે કે પોતાના બાળકને એ કુપોષિત ન રહેવા દે. રાજ્ય સરકારની જે વિવિધ યોજના હેઠળ બાળકો કુપોષિત ન રહી જાય એ માટે જે જુદા જુદા દ્રવ્યો, અનાજ અને ફૂડ પેકેટ્સના વિતરણ કરવામાં આવે છે એનો મહત્તમ લાભ લે. એ સિવાય પણ જે સક્ષમ નાગરિકો છે એ લોકો કુપોષિત બાળકોને દત્તક લે, અને એમ કરીને આગામી 1 વર્ષમાં આપણે તમામને કુપોષણમાંથી બહાર લાવીએ, સુપોષિત કરીએ. એની સાથે સાથે આવનારી પેઢીમાં જે સગર્ભા માતાઓ છે અને ભવિષ્યમાં જે આવે છે એમને પણ પૂરતું જ્ઞાન આપી શકીએ, અને જ્ઞાન મેળવીને દરેક માતા પોતાના આવનાર સંતાનની ગર્ભમાં હોય ત્યાંથી જ કાળજી લે અને આવનાર સંતાન કુપોષિત ન અવતરે તેવા પગલાં લેવાય તેવી એની પાછળની ભાવના છે.